भरूच जिल्लाना वागरा तालुकाना झोलवा गाममां बसमां बेसवा बाबते अनुसूचित जातिनी विद्यार्थिनीने गामना ज एक व्यक्तिए जाति विषयक अपशब्दो कही अपमानित करता विद्यार्थिनीनी तबियत लथड़ता तेणीने सारवार अर्थे हॉस्पिटल खसेड़वामां आवी हती। त्यारबाद विद्यार्थिनीना परिवारजनोए आज रोज भरूच जिल्ला कलेक्टर कचेरी खाते आवेदनपत्र आपी कसूरवार विरुद्ध कड़क कार्यवाहीनी मांग करी हती। आवा गुनाहित मानस धरावता व्यक्तिओ आजना ज्ञानयुग अने औद्योगिक युगमां पण पोतानी पछात मानसिकता प्रदर्शित करे छे, તે પણ તેવા સમયમાં કે જેને વડાપ્રધાને અમૃતકાળ નામ આપેલ છે। આવા સમયમાં આવી હલકી માનસિકતા જરાય પણ આ દેશને સ્વીકાર્ય, આથી આવા ઇસમને તાત્કાલિક ધોરણે ન્યાયની પ્રક્રિયા હેઠળ કાયદાના સકંજામાં લાવી સજા કરાવી ભવિષ્યમાં થનાર આવા કૃત્યને પણ રોકવા અંગે વિદ્યાર્થિનીના પરિવારજનોએ રજૂઆત કરી હતી। તો એ લોકો એવું કીધું કે અત્યાર સુધી બધા કયા ગયા હતા, તમે લોકો તો આવા છો, તે આજ કાસ્ટના છો, તમે આવા જ રહેશો, અમે દરબાર તે દરબાર રહેવાના, ભડ પંચાયત અમે એ ભાઈ 3-4 વખત આ વસ્તુ બોલી ગયા છે, પંચાયતના કેમેરા અમે બધાની અંદર આના બધા વિડીયો છે, બધું જ છે, અમારા 2-3 છોકરાએ વિડીયો પણ ઉતારેલા છે, ને આવું બધું બોલી ચાલીને જતા રહ્યા। પંચાયતના સભ્યો બી કંઈ બોલ્યા નહીં, કશું જ નહીં, ને પછી અમે દહેજ એફઆઈઆર લખાવવા માટે ગયા। હવે મારે એવી માંગ છે કે અમને ન્યાય મળે, ને એ વિજય અજીતસિંહ બાળણને સજા મળે, એમની મમ્મીને બી સજા મળે, ને અમને ન્યાય મળે, જેથી બીજી વખતે આવી કોઈ હિનલ નામની છોકરી આટલી ડિપ્રેશનમાં ના જાય, સુમનબેન સુમિત્રાબેન આ જગ્યા પર આવીને કોઈ આવી સરકાર એની ઉપર ઊભું ના રહે, બધા શાંતિથી રહે, ને અમારો સમાજ સારી રીતે રહે, અમારા ગામમાં વાતાવરણ બગડે ના, એટલે આવા તત્વોને ખડકમાં ન્યાય અમને મળે એવું કરો, ને એમને કડકમાં કડક સજા આપો એવી મારી માંગ છે। એમને જે પણ કોઈ પ્રોસિજરમાં લેવાના હોય એમને તાત્કાલિક લેવામાં આવે, અને પાણી વહી જાય પછી પાળ બાંધવાની કોઈ પ્રક્રિયા ન કરવામાં આવે, અને અગાઉથી જ આ જો એક બે તત્વો હોય તો એને પકડીને તમે જેલ ભેગા કરો, જેના કારણે ગામમાં અને સમાજમાં અસર પડે કે કોઈ દીકરી કે કોઈને પણ આ રીતના શબ્દો બોલવાથી શું પરિણામ આવે છે। એટલે અમારી આપના મીડિયાના માધ્યમ થકી લોકોને, સમાજને, અમારા ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબને, અમારા ભરૂચ જિલ્લાના પોલીસ તંત્રને એક જ વિનંતી છે કે આવા ગુનાઓને ડામી દો, જરૂર પડે કડક હાથે કાર્યવાહી કરો, એવી જ અમારી માંગણી છે। હાલ દીકરી સારવાર હેઠળ છે, અને આપણે દરેક આશા રાખીએ કે એ વહેલી તકે સારી થઈ જાય અને તે પોતાની પરીક્ષામાં ફરી પાછી બેસી, અને એની બહેન જેમ ટોપર બને છે તેમ તે પણ ટોપર બને।